જૂનાગઢના કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારગી સાહેબ તેમજ વિસાવદરના ડેપ્યુટી કલેક્ટરે ભેંસા માર્કેટિંગ યાર્ડની અચાનક મુલાકાત લીધી હતી. ભેંસાના માર્કેટિંગ યાર્ડની અચાનક મુલાકાત લેતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ પારગી સાહેબ તેમજ વિસાવદરના ડેપ્યુટી કલેક્ટર શ્રી વાળા સાહેબ તેમજ ભેંસાણ મામલતદાર શ્રી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં યાર્ડના અધિકારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી હતી અને ઓનલાઈન ફોર્મમાં કોઈ ગેરરીતિ ન થાય તેની કાળજી લેવી અને ખેડૂતોને ટોકન તથા પ્રથા રાખ અને માર્કેટિંગ યાર્ડમાં હાલ 5 કોમ્પ્યુટર છે અને વધારાના 5 કોમ્પ્યુટર મૂકીને ખેડૂતોની કોઈ પણ જાતની મુશ્કેલી નહીં પડે તેવી ભેંસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી નતુભાઈ પોકિયાએ ખાતરી આપી હતી અને ભેંસાણ માર્કેટિંગ યાર્ડની સારી એવી કામગીરીને કલેક્ટરે ખૂબ અભિનંદન આપ્યા હતા અને સારી કામગીરી કરતા રહીશું તેવી ખાતરી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઈ મોવલિયાએ વિશ્વાસ સાથે ખાતરી આપી હતી. આજરોજ ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આખી ટીમ, જે સરકારશ્રીની મગફળી ખરીદી કેન્દ્રની જે સરકારની યોજના છે એની તપાસ અર્થે આવેલા અમારા માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જે ઓનલાઈન ફોર્મની નોંધણી થાય છે એ સાહેબે બરાબર તપાસ કરી સંતોષકારક બધું લાગ્યું. 5 કોમ્પ્યુટર ભેંસાણની અંદર ચાલુ છે ઓલરેડી, 5 કોમ્પ્યુટર બીજા માર્કેટિંગ યાર્ડની ઓફિસમાં મૂકી અને ડબલ કામગીરી શરૂ કરી અને ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન પડે એવી સૂચના કલેક્ટરશ્રી અને ડેપ્યુટી કલેક્ટરશ્રી આપતા ગયા. એ પ્રમાણેની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડે કરવાની બાહેંધરી આપી અને અમારે અહીં ભેંસાણની અંદર ખેડૂતોની જે કંઈ મગફળી ખરીદીની ઓનલાઈન પ્રક્રિયાની અંદર જે ખેડૂતોનો ઘસારો છે એ જોતા અત્યાર સુધીમાં એટલા બધા ફોર્મ આવેલા છે કે એના માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જે મુશ્કેલી હતી એમાં બીજા 5 કોમ્પ્યુટર મૂકવાનું સાહેબ કહેતા ગયા એટલે અમારી મુશ્કેલીમાં ખૂબ ઘટાડો થશે અને ખેડૂતોને પોતાની જે ઓનલાઈન પ્રક્રિયામાં એને જે વાર લાગતી હતી એ વાર નહીં લાગે અને પોતાનો વારો જલ્દી જલ્દી એને પોતાના કૂપન મળી જશે એવી પ્રક્રિયા અત્યારે થઈ રહી છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.